नमस्कार दिलोक सताशो मां आपनो स्वागत छे। 7 डिसेમ્બર નો ગઈકાલનો દિવસ ભારતના ઇતિહાસમાં નોંધાયેલ વધુ એક કાળો દિવસ સાબિત થયો। દર્શક મિત્રો, હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત અન્ય 13 જવાનોએ જીવ ગુમાવ્યો હોવાની ખબરો સામે આવી, દુખદ ખબરો આ સામે આવી। દર્શક મિત્રો, આ 13 શહીદોમાંથી એક આગ્રાના લાલ પૃથ્વીસિંહ ચૌહાણ પણ હતા। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે પૃથ્વીસિંહ એ પાયલટ હતા જે આ હેલિકોપ્ટર ચલાવી રહ્યા હતા। પૃથ્વીસિંહ ભારતીય યુવા સેનાના જાબાઝ બહાદુર પાયલટમાંના એક ગણવામાં આવતા। તેઓએ સુડાનથી ખાસ ટ્રેનિંગ લીધી હતી। વાયુસેનાના પાયલોટ્સ પણ દર્શક મિત્રો આ જાણીને હેરાન છે કે વિંગ કમાન્ડર અને જાબાઝ પાયલોટ પૃથ્વીસિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા આ હેલિકોપ્ટર, છતાં પણ કઈ રીતે આખરે આ હેલિકોપ્ટર થયું ક્રેશ। જો કે દુર્ઘટનાના કારણોનો જે ખુલાસો છે તે તો તપાસમાં જ થઈ શકશે, પરંતુ પરિવારને પણ હજી સુધી આ વિશ્વાસ જ નથી થઈ રહ્યો। એ વિશ્વાસ નથી થઈ રહ્યો પરિવારને કે પૃથ્વી હવે તેમની વચ્ચે નથી રહ્યા। જી હા દર્શક મિત્રો, ગત રોજ જે બન્યું તેને કોઈ જ નહીં ભૂલી શકે। 4 બહેનો વચ્ચે એકનો એક ભાઈ થયો શહીદ, આ ખબર મળતા જ પરિવારના માથે થયો વજ્રઘાત। જી હા દર્શક મિત્રો, ખબરો મુજબ ગત રોજ હેલિકોપ્ટર ઉડાવી રહેલ પૃથ્વીસિંહના મૃત્યુના સમાચાર સાંભળતા જ, આજે જે દુઃખદ ખબર છે તે સાંભળતા જ માતા ચક્કર ખાઈને પડી ગયા હતા, તો પિતાને આંખની સારવાર કરાવી આપવાનો વાયદો કર્યો હતો તેવી વાત, તેવી ખબર સામે આવી છે। આ અંગે વાત કરીએ ડિટેલમાં, તેઓના પરિવાર સાથે ક્યારે થઈ હતી પૃથ્વીસિંહની અંતિમ મુલાકાત, જાણ્યા અંગે ડિટેલમાં। દર્શક મિત્રો, તમિલનાડુના કુન્નુરમાં બુધવારે દુર્ઘટના ઘટી હતી, દુઃખદ ખબર સામે આવી હતી। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈ જઈ રહેલ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, જેમાં જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હોવાની દુઃખદ ખબર સામે આવી। જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે વાયુસેનાના વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા। પૃથ્વીસિંહના નિધનની ખબર આજે સમાચાર છે, દુઃખદ સમાચાર મળતા જ આગ્રાના દયાલબાગ સરણ નગર સ્થિત તેમના ઘરે સંબંધીઓ અને પાડોશીઓની ભીડ એકત્રિત થઈ ગઈ હતી। 4 બહેનોના એકમાત્ર ભાઈના અચાનક મૃત્યુના સમાચાર બાદ તેમના 75 વર્ષીય પિતા સુરેન્દ્રસિંહ શોકમાં છે તેવી ખબર સામે આવી છે। દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર પિતા સુરેન્દ્રસિંહ પુત્રને યાદ કરતા જણાવ્યું હતું તેઓએ કે 3 દિવસ પહેલા જ તેનો ફોન આવ્યો હતો, તેણે મારી આંખોની સારવાર કરાવવાનો કર્યો હતો વાયદો। આ સિવાય એવી ઘણી બધી વાતો કરી હતી, જો કે હવે તેના મૃત્યુના સમાચાર આવ્યા છે। તેમણે જણાવ્યું આ અંગે કે પૃથ્વી 4 બહેનોમાંથી સૌથી નાનો હતો, તેમનો પુત્ર ખૂબ જ મળતાવળો સ્વભાવનો હતો। તેમણે જણાવ્યું દર્શક મિત્રો કે છેલ્લે તે રક્ષાબંધન પર ઘરે આવ્યો હતો તેવી ખબરો સામે આવી છે। તો દર્શક મિત્રો, ખબરો અનુસાર માતા સુશીલા દેવીએ જેવા આ સમાચાર ટીવી પર જોયા કે તુરંત જ તેમના મોઢામાંથી ચીસ પડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા, તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા। પરિવારના સભ્યોએ તેમને સંભાળ્યા હતા દર્શક મિત્રો, તેઓ એક જ નામનું રટણ કરી રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે। આપને જણાવી દે કે પૃથ્વીસિંહે વર્ષ 2000માં એરફોર્સ જોઈન કર્યું હતું। તેમના લગ્ન 2007માં વૃંદાવનના રહેવાસી કામિની સાથે થયા હતા। તેમને 2 બાળકો છે, મોટી દીકરી આરાધ્યા 12 વર્ષની તો અવિરાજ 9 વર્ષની છે। તે પરિવારની સાથે એરફોર્સના પરિસરમાં રહેતા હતા, તો પિતા સુરેન્દ્રસિંહ અને માતા સુશીલા દેવી સરણનગર સ્થિત ઘરમાં રહી રહ્યા છે તેવી ખબરો સામે આવી છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।